इतनी अकड़ किस बात की बे, तुम में ऐसी तो कोई बात नहीं। इतनी अकड़ किस बात की बे, तुम में ऐसी तो कोई बात नहीं। और हम तुम्हारे मुँह लगे तुम्हारे, अरे इतनी तुम्हारी औकात नहीं। तेरा बाप आया। तो दोस्तों आ स्टेटस बनाव माटे तमारे काइन मास्टर एप्लिकेशन नी अंदर आवी जवानु छे। त्यार पछी जो तमारे गोल राउंड ऊपर क्लिक करी अने अहीं प्लस ऊपर क्लिक करी देवानो छे अने 16.9 नो रेशियो लई लेवानो छे। त्यार पछी तमारे आवी जवानु छे मीडिया नी अंदर। त्यार पछी आवी जवानु छे बेकग्राउंड नी अंदर अने अहींथी ब्लेक कलर नो बेकग्राउंड लई અને તમારે 15 સેકન્ડ કે 16 સેકન્ડ સુધી રાખી લેવાનું છે। આટલું બેકગ્રાઉન્ડ તમે કર્યા પછી જો તમારે અહીંયાથી લેયર ઉપર જવાનું છે, મીડિયાની અંદર જવાનું છે, જે આપણે ટેક્સ બનાવ્યો છે તે ટેક્સ તમારે અહીંયાથી લઈ લેવાનો છે। જો આપણે અહીંયાથી ટેક્સ લઈ લઈએ છીએ, જો ટેક્સને તમારે આ રીતે લીધા પછી તમારે તમારો પીએનજી ફોટો લેવો પડશે। લેયર ઉપર ક્લિક કર્યા પછી મીડિયાની અંદર આવી અને તમારે તમારો પીએનજી ફોટો લઈ લેવાનો છે। જો આપણે અહીંયાથી આપણો પીએનજી ફોટો લઈ લઈએ, જો પીએનજી ફોટો બનાવતા ના આવડતો હોય સિમ્પલી તમારે ગૂગલ ઉપર જવાનું છે, રિમૂવ બીઝી સર્ચ કરી ત્યાંથી તમે પીએનજી ફોટો બનાવી શકો છો। જો આને તમે આ રીતે કર્યા પછી તમારે આને અહીંયાથી આવી જવાનું છે નીચે અને જો આ ઓપ્શન આપી દઉં છું આની પર ક્લિક કરી અને અહીંયાથી તમારો ફોટો ચાંખો કરી દેવાનો છે। જો આ ફોટો ચાંખો થઈ ગયો ત્યાર પછી તમારે અહીંયા આવવાનું છે ઓવરઓલ એનિમેશન અને એની ઉપર ક્લિક કરી અને અહીંયાથી જો આ પ્રમાણેનું એનિમેશન તમારે રાખી દેવાનું છે। જો આ બતાવી દઉં છું, જો આ ક્લિક કરીને તમે જોઈ શકો છો। ત્યાર પછી તમારે ફરીથી આનો આ જ ફોટો લેવાનો છે। જો આપણે અહીંયાથી ફોટો આની થોડી લેન્થ વધારી દઈએ, જો આ લેન્થ વધારી દીધી ત્યાર પછી તમારે જો આનો આ જ ફોટો લેવાનો છે। જો આપણે અહીંયાથી આનો આ જ ફોટો લઈ લઈએ, જો પીએનજી ફોટો આનો આ જ લઈ લેવાનો છે, જો આનો આ જ ફોટો લઈ લેવાનો છે અહીંયા અને આ પ્રમાણે તમારે ફોટો લઈ લેવાનો છે। જો આની પણ આપણે લેન્થ વધારી દેવાની છે, આ ફોટાની પણ લેન્થ વધાર્યા પછી તમારે જો અહીંયા બીજું કાંઈ નથી કરવાનું। તો ત્યાર પછી તમારે અહીંયાથી એક બેકગ્રાઉન્ડ લેવું પડશે। જો હું તમને અહીંયાથી બેકગ્રાઉન્ડની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જો અહીંયાથી બેકગ્રાઉન્ડ આપણે લઈ લેવાનું છે। જો હું તમને બતાવી દઉં છું, જો આ રીતે બેકગ્રાઉન્ડ લીધા પછી તમારે આને ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે। અહીંયા આવી જવાનું છે નીચે બ્લેન્ડિંગની અંદર અને આને કરી દેવાનું છે। જો તમારે જો તમને બતાવી દઉં છું, જો આને કરી દેવાનું છે સ્ક્રીન। જો સ્ક્રીન આ રીતે કર્યા પછી તમારે અહીંયા બીજું કાંઈ નથી કરવાનું। જો એક બીજો હું હજુ ઇફેક્ટ આપી દઉં છું ગોળ, તમને એ ઇફેક્ટ તમારે અહીંયાથી લઈ લેવાનો છે। જો તમને એ પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જો આ ઇફેક્ટને તમારે અહીંયાથી આ પ્રમાણે લઈ લેવાનો છે। જો જોઈ શકો છો તમે, જો જો આ પ્રમાણે ઇફેક્ટ લઈ લેવાનો છે અને પછી આને 3 ટપકા ઉપર કરી અને સેન્ડ ટુ બેક કરી દેવાનો છે। જો સેન્ડ ટુ બેક આ ઇફેક્ટ થઈ ગયો છે, હવે ત્યાર પછી તમારે અહીંયા શું કરવાનું છે, આવી જવાનું છે મીડિયાની અંદર। ત્યાર પછી તમારો લોગો હોય તે લોગો તમારે અહીંથી લેયર ઉપર જઈ મીડિયાની અંદર જઈ અને તમારો લોગો લઈ લેવાનો છે। ચલો આપણે અહીંયાથી આપણો લોગો લઈ લઈએ છીએ। જો લોગો લીધા પછી તમારે અહીંયા આ પ્રમાણે એડજસ્ટ કરી દેવાનું છે। અહીંયા જો આ પ્રમાણે અહીંયા એડજસ્ટ કરી લેવાનું છે, તમને જે પ્રમાણે એડજસ્ટ થાય એ પ્રમાણે તમારે એડજસ્ટ કરી લેવાનું છે। ત્યાર પછી તમારે અહીંયા શું કરવાનું છે, જો આવી જવાનું છે લેયરની અંદર મીડિયાની અંદર અને જે બોર્ડર હું તમને આપું છું એ બોર્ડર તમારે અહીંયાથી લઈ લેવાનો છે। જો આ પ્રમાણે બોર્ડર લઈ લેવાનો છે, બોર્ડરને આ રીતે લઈ અને આ રીતે આમ ફેરવી અને આ રીતે ઝૂમ કરી અને આ રીતે મોટી કરી લેવાની છે। જો આ રીતે મોટી કરી લેવાની છે, જો તમે જોઈ શકો છો આપણો સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયો છે। તમે આ રીતે આસાનીથી સ્ટેટસ બનાવી શકો છો। અને હા, જો તમે જોઈ શકો છો આ જે પાર્ટ છે તમે લાંબા કરી દેવાના, એવું લાગે તમને કે આ માપ નથી તો આ પાર્ટ બધા તમારે અહીંથી આ રીતે લાંબા કરી દેવાના અને આ બેકગ્રાઉન્ડ આ આપણું સ્ટેટસ બની જાય। પછી તમારે જો વધારાના પાર્ટ હોય અને આ જો આપેલું છે સ્પ્લિટ ટુ પ્લેટ, એની ઉપર ક્લિક કરીને તમારે આપણું કટ કરી દેવાનું છે। ત્યાર પછી તમારે આની ઉપર ટચ કરી અને તમારે આ સેવ કરી લેવું છે। એકદમ તમારું તૈયાર થઈ ગયું છે સ્ટેટસ, તમે પણ આવી રીતે સ્ટેટસ બનાવી શકો છો। તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।